આ મુજબ નો હોય છે ને તળેલા પાત્રા તો વાટા કહીએ. તમે ત્રણ ચાર દિવસ સુધી સારું રહે છે તો આ રીતે કાપવાના હોય છે. હવે જાડા જાડા ભાત કરી બાફેલા પાત્રામાં તમને એમ સોફ્ટનેસ જોવા માટે મળે. આખું વર્ષ ઉગે છે કે ખાલી આ સીઝન હોય ત્યારે જ? આખું વર્ષ. પરંતુ આજે હું તમને લઈ આવ્યો છું આણંદ જિલ્લાના એક એવા ગામમાં જે પાત્રા માટે ખૂબ જ ફેમસ છે. આ ગામનું નામ છે બોરિયાવી. આણંદથી લગભગ 5-8 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. તો આ તરફ જોતો આણંદ 8 કિલોમીટર જેવું છે અને જો તમે આ તરફ જોશો તો વડતાલ આવશે. આ બાજુ મતલબ કે વડતાલથી આણંદની વચ્ચે આ ગામ આવેલું છે બોરિયાવી. ખૂબ જ ફેમસ ગામ છે ખાસ કરીને પાત્રા માટે. જે પત્રવેલી જ્યાં હોય છે જેના પાન એ અહીંયા આખા વિસ્તારમાં ચરોતર વિસ્તારમાં ખૂબ થતા હોય છે. તો અહીંયા પાત્રા કેવી રીતે બનાવવામાં આવે છે, કયા કયા પ્રકારના બને છે, તેનો ભાવ શું છે અને સાથે સ્વાદ કેવો હોય છે બંને પાત્રાનો, ખાસ કરીને બે પ્રકારના પાત્રા અહીંયા બને છે, તેનો સ્વાદ કેવો હોય છે, તે તમામ બાબતો આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો આ વિડીયોને પૂરો જોજો, મજા આવે તો લાઈક ને શેર કરજો. તો ચાલો શરૂ કરીએ પાત્રાનો આ વિડીયો. 10-12 વર્ષ તો શું નામ છે આપનું? આપ નામ બ્રિજેશભાઈ. તો બ્રિજેશભાઈ પહેલા તો એ જણાવો કે સૌરાષ્ટ્ર બાજુ પત્રવેલી કે છે તમે? અડવી. અડવી કહો છો ને? હા. દેખાડો જો જરા, કઈક આ મુજબનો હોય છે ને? હા. તો તમે અહીંયા બે પ્રકારનો વેચો છો, એક તો છે તળેલો, તળેલા પાત્રા, હા, અને એક તો બાફેલા. અચ્છા, બાફેલા પાત્રા. બાફેલા પાત્રા છે ને તમે શું કહો છો? એ વાટા કહીએ. એને તમે વાટા કહો છો ને? જો તમે દોસ્તો લખેલું છે બાફેલા વાટા. હા, આપણે વાટા વાટા કહેવાય. બાફેલા જે હોય છે કઈક આ મુજબનો હોય છે, થોડા સોફ્ટ હોય છે અને આ જે તળેલા હોય છે થોડા કડક હોય છે. કડક હોય કે તેલમાં તળીને બનાવવાના? અચ્છા, જે તેલ જે છે સામે જે છે એમાં એ લોકો તળતા હોય છે. આની ખાસિયત એ છે કે આ તમે 3-4 દિવસ સુધી સારું રહે છે. થોડા કડક પણ હોય છે. સોફ્ટ ખાવા માંગતા હો તો એના માટે આ જે વાટા અહીંયા લોકો ભાષામાં કહેવાય છે તે કંઈક આવા હોય છે. તો દોસ્તો, કંઈક આ મુજબની જગ્યા છે. જો તમે આણંદ બાજુ આવતા હો તો આણંદની બાજુમાં બોરિયાવી નામનું ગામ છે અને તેના જે પત્રવેલી છે પાત્રા ખૂબ જ ફેમસ છે. એ આજુબાજુ ઘણી બધી લારીઓ છે કે જ્યાં તમને મળી જશે. એમ બ્રિજેશભાઈની પણ લારી છે, જો તમે આ બાજુ નીકળતા હો તો તમે ત્યાં આવજો. પાત્રા બે પ્રકારના મેં તમને કહ્યું છે, એક છે બાફેલા, એક છે તળેલા. તમને જે અનુકૂળ હોય જે ભાવતા એ મુજબ ખાઈ શકો છો તમે. બંનેનો સ્વાદમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. અને બ્રિજેશભાઈ, ભાવમાં આ બેનો ભાવ મને જરા કહેશો? આ વાટાના વાટા જોવે તો 120 રૂપિયા કિલો વેચાય છે. આ 120 રૂપિયાના કિલો વાટા, મતલબ કે જે બાફેલા હોય છે રેડીમેડ ગેજેન વઘારીને ખાવા માટે, બરાબર છે. અને એક છે આ જે તળેલા હોય છે એનો ભાવ શું છે? એ આ રહ્યા. નહીં, આ જે છે તળેલા, હા, જો આ લેવા હોય તો આ કેટલાનો મળશે? એ 200 રૂપિયા કિલો પડે. એ 200 રૂપિયાના કિલો. આ 120 રૂપિયાના કિલો. અને તમે મને કંઈક બીજું પણ દેખાડતા હતા પેલા જે આ વાટા, આ વાટા કાપીને. અચ્છા, મતલબ કે આ વાટા જે છે જો તમે ઘરે જઈને બનાવવા માંગતા હો તો તે પણ બ્રિજેશભાઈ વેચે છે. આની અંદર મસાલો લોટ જે છે નાખેલો હોય છે, બરાબર? બધું રેડી તૈયાર જ હોય. આ જે પત્રવેલીના પાન છે એમાં મસાલો નાખેલો હોય છે. આ લોકોનો જે સ્પેશિયલ હોય છે, તમારે કરવાનું કશું નથી, અહીંથી લઈ જવાનું છે ઘરે જઈને કાપી, અને જો બાફો હોય તો બાફી નાખવાના અને જો તળવા હોય તો તળી નાખવાના, બરાબર ને? રાખો, ચાલો. તો હવે આપણને દેખાડશે બ્રિજેશભાઈ કે કઈ રીતે આને બનાવવામાં આવે છે. તમે જો આ રીતે અહીં કાપવાના હોય છે, તમારે જે વસ્તુ જોતું એ પ્રમાણે નાખવાનું તમારે, બરાબર. તો આને 2-4 મિનિટ થશે તળાતા. બ્રિજ ચડવાની, બ્રિજ નીચે વરતા સીધું. જો આ તળાઈ રહ્યા છે, ધીમે ધીમે કડક પણ થઈ રહ્યા છે. લગભગ 3-4 મિનિટમાં જ તળાઈ ગયા છે આપણા પાત્રા.
ખરાબ થઈ ગયા છે તો બ્રેઝ માં રેડી થઈ ગયા આપડા રેડી થઈ ગયા ઓ તો હવે આમાં કઈ નાખવાનું એવું કશું નથી એક સીધું ખાઈ જ લેવાનું સીધા સીધું ખાઈ લેવાનું તો કઈક આવી રીતે બને છે પાત્રા दोस्तों जे पात्रा तड़ाता था ए अने जे बाफेला था बने आपणे लई लीधा छे मैं वधारे एटला माटे नथी लीधा कारण के मने वधारे भूख पण नथी खाली स्वाद केवो छे जाणवा माटे मैं बबे सैम्पल लीधा छे तो पहले तो हूँ आ चाखीस बाफेला के जेने अहींयानी लोकल भाषा में वाटा कहेवामां आवे छे अने सामान्य रीते गुजरात में आपणे अहींया पात्रा कहेता होय छे आने अने साथे मने मळी छे कढ़ी आम तो हवे जो पत्तरवेली है पान ये आखा गुजरात में मळता थया छे परंतु आ विस्तार अहींना माटे खूब जाणीतो छे जेथी अहींना जे पान छे एनामां मीठास पण छे अने फ्रेश तो छे ज तो तमे जे तमारा विस्तार में जे पात्रा खाता हशो तेनाथी आ बिलकुल डिफरंट छे स्वाद लगभग लगभग सेम छे परंतु जे फ्रेशनेस छे फील थाय छे आमां अने हवे हुं ट्राय करीश तळेला पात्रा જે થોડા કડક છે અને થોડા તીખા પણ હશે આ જે છે પાત્રા એ થોડા ઓછા તીખા હતા અને થોડી ગળપણ પણ એમાં હતું કારણ કે એમાં થોડી ખાંડ નાખેલી હતી હવે આપણે ટ્રાય કરીશું આ તળેલા પાત્રા તો બંને વસ્તુ એક જ પાનમાંથી બને છે પણ બનેનો સ્વાદ ભિન્ન કારણ કે આ બાફેલો આ તળેલો તળવાના કારણે આમાં સ્વાદ સીધો ચેન્જ થઈ જાય સીધું આ થોડું કરકરું હોવાના કારણે આ થોડી વધારે મજા આવે જેથી જો તમે ઘરે લઈ જવા માગતા હો અહીંયાથી તો મારો માનો તો આ લઈ જાજો તળેલા કારણ કે આ જે છે બે ત્રણ દિવસ ચાલશે જ્યારે આ હોય છે વાટા બાફેલા તેને એક દિવસની અંદર ખાઈ જવાનું હોય છે આમ તો ખાવાની બે મજા આવે પણ વધારે આ સારા છે તળેલા તો બ્રિજભાઈ આ પત્તરવેલી જે છે આખું વર્ષ તમે આ બધું થાય છે કે ખાલી સીઝન હોય ત્યારે ના આખું વર્ષ થાય છે અચ્છા તો મતલબ કે તમે આખું વર્ષ વેચતા હશો આખું વર્ષ વેચે છે 365 દિવસ એવી કોઈ સીઝન નહીં કે ભાઈ શિયાળામાં ના ના કોઈ નહીં 365 દિવસ મળે અચ્છા તો આ મોટાભાગે લોકો જે છે આ તળેલા વધારે ખાતા હોય છે આ બાજુ કે પછી આ બાફેલા આ એની પ્રખ્યાત આઈટમ છે તળેલી પત્તરવેલી તળેલી પત્તરવેલી જે સામાન્ય રીતે બીજી જગ્યાએ બહુ ઓછી મળે છે આયત બલ આટલા એરિયામાં જ મળે ખાલી ઓન્લી બોરિયા વિસ્તારમાં ત્યાં જ આ વધારે મળે છે બરાબર બાકી સામાન્ય રીતે આ જે બાફેલા છે તો બધી જગ્યાએ બધી જગ્યાએ અમદાવાદ બધે મળે હા બરાબર સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ મળે છે બધે મળે છે હા તો આ બેના સ્વાદમાં કઈ ફેરફાર હોય કે શું હોય ફેરફાર આ ઘટ ચટુ આવે બાફેલા છે થોડું ગળ્યા જેવું લાગે અરે પણ આ સબ બિલકુલ તીખાસમાં આવે થોડું તીખું આવે આ તીખું આવે એટલો ફેર છે મારી અમાર ઘર ગળપણ કશું ના આવે અચ્છા આમાં ગળપણ ના આવે ના આવે તો આમાં તમે ગળપણ આવે મુરસ અચ્છા ખાંડ નાખો તમે ખાંડ નાખી પડે બરાબર છે તો હવે વારો છે પાર્થનો જે મારો મિત્ર છે પાર્થ હવે તને બાફેલા ભાવે છે કે પછી તળેલા જરા પેલા શું ટેસ્ટ કરીશ તું પહેલા હું બાફેલા ટ્રાય કરી જોઉં ઓકે બાફેલા પાજરામાં તમને એમ સોફ્ટનેસ જોવા માટે મળે અને એની અંદર પ્યોરલી તમને ફ્રેશનેસ જોવા માટે મળે અને જ્યારે એને ક્રિસ્પીનેસમાં તળેલા હોય તો ક્યારેક કેવું લાગે એ ટ્રાય કરી અને જે ક્રિસ્પીનેસ કડક જેને ખાવાની ઈચ્છા હોય ત્યાં તળેલા પાત્રા લઈ શકે છે અને સ્વાદમાં તને શું બે ડિફરન્સ લાગ્યું બંનેમાં તળો ને એટલે સૌથી પહેલાં એવું હોય કે એને બધા વિટામિન છોડી જતા હોય ફ્લેવર છોડી જતા અને આમાં તેલની ફ્લેવર વધારે આવે જ્યારે આમાં તમને પ્યોરીનેસ જે તમને જોવા માટે મળે બાફેલામાં વધારે જોવા માટે એને સોડમ હોય પાનની એ બાફેલામાં જોવા મળે એ તમને બાફેલામાં જોવા માટે મળે અને આમ તો બોરિયાવી અને આમ તો બોરિયાવી ગામ છે પત્તરવેલીની રાજધાની કહેવાય છે કારણ કે અહીંયાના જે ખેડૂતો જે છે બોરિયાવી ગામના એ સૌથી વધારે અળવીના પાનની ખેતી કરે છે અને એના માટે થઈને આ જે ગામ છે બોરિયાવી એ પત્તરવેલીયા માટે ફેમસ છે બરાબર એટલે આ અલગ અલગ પ્રકારના પત્તરવેલીયા અહીંયા મળતા હોય છે ગુજરાતની અંદર ક્યાંક એને પાત્રા કહેવાય ક્યાંક પત્તરવેલીયા કહેવાય ક્યાંક એને રસાવાળા પણ પાત્રા મળતા હોય એમ અલગ અલગ પાત્રા એમાં મળતા રહેતા હોય છે પણ અહીંયાના પાત્રા એ ખાસ છે કારણ કે અહીંયાના પાત્રામાં અહીંયાનું પાણી છે જે ચરોતરનું પાણી જે છે ને એના પાત્રાને મીઠાસમાં
ખાસ લઈ આવે છે, એટલે પાતરા ખાવાની મજા ને એમાં પણ આ તળેલાની તો મજા બહુ જોવાનું છે. દોસ્તો, જો તમે પત્તરવેલીના લીલા પાન ખરીદવા માંગતા હો તો તમને આ દુકાનની આજુબાજુ જ આવા ઘણા બધા વેપારીઓ મળી જશે જે આ લીલા પાન વેચતા હોય છે. મેં આવા જ એક વેપારી સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો આ લીલા પાન વિશે. આખું વર્ષ ઉગે છે કે ખાલી આ સીઝન હોય ત્યારે જ? આખું વર્ષ. અચ્છા, શું ભાવ હોય અત્યારે? અત્યારે તો 40-50. બોરીયાવી ગામની પત્તરવેલી એટલે કે પાત્રાનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.